નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હેતલ ભગત. વડોદરાના વાઘોડિયા રોડ પર પ્રભાત નગર પાસે સોમવારે મોડી રાત્રે બુટલેગરનો જન્મદિવસ ઉજવતા ટોળાએ બાપોદ પોલીસ સાથે ઘર્ષણ કર્યું હતું. બાપોદ પોલીસે બુટલેગર સહિતના ટોળા સામે ફરિયાદ નોંધી વધુ કાર્યવાહી હાથ ધરી છે. બાપોદ પોલીસ સ્ટેશનની પીસીઆર વાન પેટ્રોલિંગમાં હતી તે દરમિયાન વાઘોડિયા રોડ પ્રભાત નગર ખાતે રાત્રે 12:15 વાગ્યાની આસપાસ ટોળું ભેગું થઈ જાહેરમાં બૂમો પાડી રોડ પર ફટાકડા ફોડતું જણાયું હતું. રોડ ટેબલ પર 20-25 શિવમ લખેલી કેક મૂકી બૂમાબૂમ કરતું હતું. પોલીસે બૂમો નહીં પાડવા તેમજ ફટાકડા નહીં ફોડવાનું જણાવતા ટોળાએ પોલીસ સાથે બોલાચાલી કરી હતી. તેમાંથી બુટલેગર શિવમ કહારે પોલીસને કહ્યું હતું કે મારું નામ શિવમ છે, હું મારો જન્મદિવસ આ જ રીતે ઉજવીશ, કહી અપશબ્દો બોલવા લાગ્યો હતો. ટોળાએ પોલીસ સાથે ઘર્ષણ કરી પીસીઆરને ઘેરી લીધી હતી. ઘણા લોકો સ્થળ પર ભેગા થઈ જતા પીસીઆરના કર્મીએ કંટ્રોલ રૂમને જાણ કરી મદદ માંગી હતી. તાત્કાલિક પાણીગેટ તથા બાપોદ પોલીસ સ્ટેશનના કર્મીઓ સ્થળ પર પહોંચી ગયા હતા. વધુ પોલીસને આવતા જોઈ ટોળું ભાગી ગયું હતું. પોલીસ સાથે ઘર્ષણ કર્યા બાદ બુટલેગર શિવમ કહાર આખો દિવસ જન્મદિવસના પોતાનો સ્ટેટસ સોશિયલ મીડિયા પર મૂકતો રહ્યો હતો. જો કે પોલીસ હજી તેને પકડી શકી નથી. પોલીસે વિડીયો ફૂટેજના આધારે સ્થળ પર જે લોકો હાજર હતા તેમની ઓળખ કરી તેઓને પકડી પાડવાના ચક્રો ગતિમાન કર્યા છે. બ્યુરો રિપોર્ટ, નેશન પ્લસ ન્યૂઝ, વડોદરા. સમાચારોનો સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.